જામકંડોરણા તાલુકામાં તળાજાથી મજૂરી માટે આવેલા 153 શ્રમિકોને પોતાના વતન પરત ફરવા માટેની છૂટ મળી છે। આ તમામ શ્રમિકોની મેડિકલ તપાસ બાદ જામકંડોરણા ખાતેથી મામલતદાર કચેરીએથી બસ મારફત તેમને રવાના કરવામાં આવ્યા હતા। લોકડાઉનને એક માસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે, ત્યારે આ લોકડાઉન દરમિયાન અનેક લોકો પોતાના વતનથી દૂર ફસાયા છે, જેમાં પરપ્રાંતીય શ્રમિકોને રાજ્ય સરકાર તરફથી રાહત મળી છે। સરકાર દ્વારા આવા લોકોને વતન પરત ફરવા માટેની છૂટ મળી છે, જેમાં જામકંડોરણા તાલુકાના જસાપર, રાયડી, ચિત્રાવડ, બંધિયા, ઉજડા અને જામકંડોરણામાંથી લગભગ 153 જેટલા ભાવનગરના તળાજાના શ્રમિકોને પણ વતન પરત ફરવાનો મોકો મળ્યો છે। સરકારી હોસ્પિટલમાં તેમની આરોગ્ય તપાસ કરાયા બાદ જામકંડોરણાની મામલતદાર કચેરી ખાતેથી 3 બસ મારફત આ શ્રમિકોને વતન પરત મોકલાયા હતા। सरकार तरफ पगलू लीधु से अमरा अत्यारे तो सारू से जई रही छे एटले अमे 5 जना छे। मारे घरना छे बाबाकू छे एक बेन छे ना अमे 5 वागे जमीन निकळ्या था पण आ बस नु बहु मोडुं थी एम 2 वागी गया ने एम थी। लॉकडाउन ना समय में केटलाय लोको पोताना वतन थी दूर फसाया छे, त्यारे राज्य सरकारे हवे आवा लोकोने पोताना वतन तरफ मोकलवानी व्यवस्था करवामां आवता खुशी जोवा मळी हती। अल्पेश त्रिवेदी, गुजराती न्यूज, धोराजी।